तो अरवलीना मालपुर में भारे गरमावो छे। मालपुर भाजप कार्यकरों में रोष छे। भाजपना नियम निर्णय नो भंग थता रोष थयो छे। संगठन महामंत्री ना पुत्र वधु ने टिकट थी रोष छे, तो संसदीय बोर्ड ना निर्णय ना भंग नो आक्षेप छे। लीलावती कनु सिंह ने टिकट अपाता रोष छे। धीरुभाई खाट ना पुत्र वधु छे लीलावती बेन। तो असंतोष सामे आव्यो छे। लीलावती कनु सिंह ने टिकट अपाता रोष सामे आव्यो छे। धीरुभाई खाट ना पुत्र वधु लीलावती बेन लीलावती कनु सिंह ने टिकट आपता हवे आ बबाल थई छे। तो टिकटनी जाहेरात थता ज रोष पण भभूकी उठ्यो छे। अरवलीना मालपुर मां भारे गरमावो। मालपुर भाजप कार्यकरो मां रोष छे। भाजपना निर्णय नो भंग थता रोष ठालव्यो छे। संगठन महामंत्री ना पुत्र वधु ने टिकट थी रोष छे। संसदीय बोर्ड ना निर्णय ना भंग नो आक्षेप लाग्यो छे कि जे निर्णय लेवामां आव्यो हतो परिवारवाद नो तेने लईने रोष ठालवामां आव्यो छे। लीलावती कनु सिंह ने टिकट अपाता रोष छे। धीरुभाई खाट ना पुत्र वधु छे लीलावती बेन। तो एक तरफ निर्णय करवामां आव्यो हतो कि कोई पण नेता अने तेमना परिवारजनों ने टिकट आपवामां नहीं आवे, परंतु तेनो अहींया भंग थई रह्यो छे। तो मोड़ासा पालिकानी चूंटणीनो जंग अने मोड़ासा पालिकामां भाजप उम्मीदवार जाहेर। वोर्ड 1 थी 4 ना उम्मीदवारोनी जाहेरात। वोर्ड 5 थी 9 नी यादी छे पेन्डिंग। वोर्ड 1 थी 4 मां एक पण रिपीट नहीं। અરવલ્લીની પંચાયતો માટે ભાજપના ઉમેદવાર તાલુકા પંચાયતના 121 ઉમેદવાર જાહેર કરાયા છે। તાલુકા પંચાયતની 7 બેઠકની જાહેરાત બાકી છે। કાર્યકરોના રોષના કારણે જાહેરાત બાકી છે। જિલ્લા પંચાયતમાં 26 ઉમેદવારની જાહેરાત। નારાજગીના કારણે જિલ્લા પંચાયતના 4 ઉમેદવાર બાકી છે। ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીમાં નારાજગી અત્યારે જોવા મળી રહી છે। तो आंगे ज सीधी बातचीत करीशुं, अपडेट मेळवीशुं के आखरे अरवली में क्या प्रकार नुं अत्यारे राजकारण चाली रह्युं छे अने जे रीते परिवारना सभ्योने टिकट आपवानी ना पाडवामां आवी हती तेम छतां पण टिकट आपवामां आवी छे, तो आखरे तेनुं एक्शन रिएक्शन क्या प्रकारनुं जोवा मळी रह्युं छे अरवली में। सीधी बातचीत करीशुं संवाददाता हार्दिक साथे। जी हार्दिक, शुं अपडेट? સંધ્યા, ચોક્કસથી। જે પ્રકારે અરવલ્લી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટેના ઉમેદવારોના નામની જાહેરાત ભારતીય જનતા પાર્ટીએ કરી દીધી છે। હજુ પણ કેટલાક નામો પેન્ડિંગ છે, પરંતુ સૌથી મોટી ખબર જે આવી રહી છે કે જે પ્રકારે સીઆર પાટીલ પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે હોદ્દેદારો છે તેમનો સગાવાદ નહીં ચલાવવામાં આવે, તેમના પરિવારના કોઈ પણ સભ્યને ટિકિટ આપવામાં નહીં આવે। પરંતુ જે પ્રકારે નામ ખુલ્યું છે કે માલપુર તાલુકામાં જે સખવાણીયા બેઠક છે તાલુકા પંચાયતની, તેમાં જે મહામંત્રી છે એ મહામંત્રીનો હોદ્દો ધરાવતા જે વ્યક્તિ છે તેમને પુત્ર વધુની આ ટિકિટ આપવામાં આવી છે। સખવાણીયા તાલુકા પંચાયતની બેઠક ઉપર લીલાવતી બેન કનુસીને ખાટની આ ટિકિટ આપવામાં આવી છે, કે જ્યાં ધીરુભાઈ ખાટ ખુદ ત્યાં સંગઠનમાં હોદ્દો ધરાવે છે। ત્યારે આ જે નામ ખુલ્યું છે તેના કારણે સ્થાનિક જે કાર્યકરો છે, સ્થાનિક લોકો છે, તેમાં રોષ જોવા મળી રહ્યો છે। કારણ કે જે યુવાન જે કાર્યકરો હતા તેઓ માની રહ્યા હતા કે પરિવારવાદ આમાંથી નીકળી જશે અને તેમને ટિકિટ મળશે, પરંતુ વિકાસ જંગના જે લોકો છે તેમને પરિવારવાદ સાથે, સગાવાદ સાથે હાલ નારાજગી દર્શાવી રહ્યા છે। અને આ પ્રકારની સામે આવતા હવે ભારતીય જનતા પાર્ટી શું પગલાં ભરે છે અથવા શું ટિકિટ બદલે છે કે નહીં, નામ બદલે છે કે નહીં, તેના ઉપર સૌની નજર છે। જી સંધ્યા, જી જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। જૂનાગઢમાં કેશોદ માટે ભાજપની કવાયત છે। કેશોદ પાલિકા માટે ભાજપના ઉમેદવાર જાહેર। વોર્ડ 2 ને બાદ કરતા 8 વોર્ડની યાદી જાહેર કરાઈ છે। વોર્ડ 2 કોંગ્રેસ ઓગાડ મનાય છે, તો ભાજપની યાદીમાં સિટિંગ પ્રમુખ ઉપપ્રમુખ કપાયા છે। યોગેશ સાવલિયા, પ્રજ્ઞા ભટ્ટનું નામ નહીં, ટિકિટ કપાતા પ્રમુખ યોગેશનો આરોપ છે। શહેર ભાજપ પ્રમુખ પ્રવીણ ભાલાળા સામે આરોપ છે, નજીકને ટિકિટ આપી મારી ટિકિટ કાપી છે। નવી યાદી પ્રમાણે 11 ઉમેદવારો છે રિપીટ। આ અંગે જ અપડેટ મેળવીશું સંવાદદાતા અતુલ પાસેથી. જે અતુલ, કેટલાની ટિકિટ કપાઈ છે અને કેટલાને રિપીટ કરાયા છે, જેને લઈને હવે આખું રાજકારણ રમાઈ રહ્યું છે?
જી સંધ્યા, આપને ચોખ્ખો જણ દઉં કે જે જૂનાગઢ જિલ્લામાં માત્ર એક કેશોદ નગરપાલિકાની છે ત્યાં સામાન્ય ચૂંટણી યોજાવાની છે. તેમાં 9 વોર્ડ છે, તેમાં 36 ઉમેદવારો જાહેર કરવાનો હોય છે. તેમાં 2 નંબરના વોર્ડના ઉમેદવારો ભાજપે જાહેર કરવાના બાકી રાખ્યા છે. ત્યાં જે વર્તમાન પ્રમુખ છે યોગેશ સાવલિયા અને પ્રજ્ઞા ભટ્ટ, તેની ટિકિટ કપાતા જે યોગેશ સાવલિયા છે તેની જે ગુસ્સો છે તે તરમસીમા છે. અને તેને ટેલિફોનમાં વાત કરતા જણાવ્યું હતું કે જે શહેર ભાજપ પ્રમુખ છે પ્રવીણ બાલાળા, તેના નજીકનાને ટિકિટ અપાવી હતી જેને લઈ અને મારી ટિકિટ કપાઈ છે. અને જે કેશોદ તાલુકામાં જે ભાજપની જૂથબંધી છે તે સામે આવી છે. મેં આટલા વર્ષો સુધી ભાજપમાં કામ કર્યું છે છતાં મારી આજે ટિકિટ કાપવામાં આવી છે. અને મારા સમાજ સાથે અન્ય સમાજ પણ મારી સાથે જોડાયેલો છે છતાં મારી ટિકિટ જૂથબંધીને હિસાબે કાપવામાં આવી છે. તો પ્રજ્ઞાબેનના જે પતિ છે અશોકભાઈ સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે મેં તો રાજી ખુશીથી ટિકિટ માગી નહોતી અને મારા કહેવા પ્રમાણે ટિકિટ અપાઈ છે, તેથી મારી વાઈફે છે તે ટિકિટ માગી નહોતી. પણ બીજી તરફ જોવા જાય તો જે રીતે નગરપાલિકાના પ્રમુખે જે વાત કરી છે, જે ટેલિફોનિક વાત કરી છે, તેની સામે એક ચોક્કસ વાત આવ્યું છે કે જે કેશોદ તાલુકામાં જે ભાજપના જે જૂથબંધી છે તેને લઈ અને મારી ટિકિટ કાપવામાં આવી છે, તેણે એવા સ્પષ્ટ આક્ષેપો કર્યા છે. જી સંધ્યા. જી જી, આપનો આભાર મારી સાથે જોડાવા બદલ. પંચમહાલ પંચાયત માટે ભાજપની યાદી, 38 બેઠકોના ભાજપના ઉમેદવાર જાહેર. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પત્નીને ટિકિટ, તો રાજપાલ સિંહના પત્નીને કારોલીથી ટિકિટ. ગોધરા પાલિકાના 6 વોર્ડના ઉમેદવાર જાહેર. 11 વોર્ડના ભાજપના 44 ઉમેદવાર જાહેર. 8 તત્કાલીન સભ્યો, 2 પૂર્વ સભ્ય અને 2 તત્કાલીન સભ્યોના પુત્રને ફાળવી છે ટિકિટ. ભાજપે નવા 12 નવા ચહેરાને આપી છે તક, અને જેમાં 2 તત્કાલીન સભ્યોના પુત્રનો સમાવેશ. ગોધરા પાલિકાના 6 વોર્ડના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. પંચમહાલ પંચાયત માટે ભાજપની યાદી, 38 બેઠકોના ભાજપના ઉમેદવાર જાહેર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે આજે પોરબંદર જિલ્લાના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા, પોરબંદર જિલ્લા પંચાયત, પોરબંદર રાણાવાવ અને કુતિયાણા તાલુકા પંચાયતની યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી. પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના 13 વોર્ડમાંથી 12 વોર્ડના 48 ઉમેદવારના નામની જાહેરાત કરાઈ છે. પોરબંદર જિલ્લા પંચાયતની 18 બેઠક તેમજ પોરબંદર તાલુકા પંચાયતની 22 સબબેઠકો, રાણાવાવ કુતિયાણા તાલુકા પંચાયતની 16 બેઠકો ઉમેદવારોની પણ જાહેરાત કરાઈ છે. પોરબંદર છાયા પાલિકાની 18થી પણ વધુ ઉમેદવારો રિપીટ છે. 10 સંગઠનના હોદ્દેદારો તેમજ તેમના પરિવારજનોને ટિકિટ અપાઈ છે. જિલ્લા પંચાયત અને 3 તાલુકા પંચાયતમાં મોટાભાગના નવા ઉમેદવારોને ભાજપે તક આપી છે. પોરબંદર નગરપાલિકાનું અત્યારે અમે 12 વોર્ડનું 48 ઉમેદવારોનું લિસ્ટ બહાર પાડ્યું છે. 48માંથી અંદાજે 16-17 જેટલા ઉમેદવારો અમે રિપીટ કર્યા છે. બાકીના નવા ચહેરા કાર્યકર્તાઓ છે, નવા ચહેરા છે. સુરેન્દ્ર